ને મિત્રો મજામાં મિત્રો આપણે ગુજરાતી જે ભાષા અને ગ્રામરના સંદર્ભે જે પ્રશ્નો જોઈ રહ્યા છે એમાં યસ એમ જી વીસીએલનું જે પેપર હતું દસમી ડિસેમ્બરે અને મિત્રો તમને આનંદ થશે કે આ પ્રશ્નો એટલા સરસ છે કે તમને ભવિષ્યની જેમ કે પી જી પરીક્ષા એ સિવાય પણ કામ આવેવા છે ચલો નજર કરીએ પેટર્ન બહુ સરસ છે અને યસ જાણવાનું પણ ઘણું છે જેમ કે પહેલો જ પ્રશ્ન છે કે આપવામાં આવેલ કયા વિકલ્પમાં અર્થ પરાણે બોલું અથવા બોલાવું તો પરાણે તો ખબર છે મોઢા માંગડાના ખત એ બિલકુલ તમને તરત જ મળી ગયો છે જવાબ અને બિલકુલ સાચો છે પછી પ્રથમ દસ જ મિનિટનો સમય બાકી છે અમિતભાઈ આવે છે તમે પણ આવશો ને હવે એમાં કેટલા અને કયા ક્યાં નિપાતનો ઉપયોગ કરે છે મિત્રો વાંચો જો માત્ર તે આવી ગયો પછી દસ જ બરાબર ને તો મિનિટનો સમય બાકી છે અમિતભાઈ આવે છે

પ્રભુ પરમ સત્ય તું લઈ જા યસ સત્તર અક્ષર છ અને બારે યતિ એકદમ ક્લિયર છે નેક્સ્ટ છે કે દ્વિરૂપ્ત શબ્દોનો ઉપયોગ કરાયો હોય તે વિકલ્પ મિત્રો દ્વિરૂપ્ત મિત્રો તમને ખબર છે કે બે વાર જે બોલાતું હોય એવું તો જોજો ચોર ઘરનો ખૂણે ખૂણો આવી ગયો કે નહીં એ ટાઈપનું જો બીજે ક્યાંય નહીં હોય બરાબર કોઠારી પણ કહી શકાય વખારિયા ઈશ્વરની જેમ જ અંતરિયામ ક્યાંય નથી સટોડીઓ તમને કે ભારો ભાર એને વખતો વખત ખૂણે ખૂણો તો આ બધા જે છે એ દ્વિરૂપ્ત છે અને આમાં એક જ જગ્યા છે એટલે ક્લિયર છે ત્યાર પછી ડર એ નીચેનામાંથી માંથી અર્થ શુદ્ધિ મુજબ કયો વિકલ્પ યોગ્ય છે ડર ડર એટલે બીક બરાબર સંદર્ભે જોવો જોઈએ એ ઇજનેર છે પછી એ બીકોમ છે એ એમબીબીએસ છે એ બીએ છે અહીંયા બીએ એટલે ડિગ્રીના અનુસંધાને નથી પણ એ બીએ છે એનો અર્થ સીધે સીધો નીકળે છે કે એને ડર લાગે છે યસ તો અર્થશુદ્ધિના સંદર્ભે સરસ મજાનો ક્વેશ્ચન ગોટે ચડી જવાય નેક્સ્ટ છે કલમકશ કલમના ખોડે હે ને તો બિલકુલ તો એ તો કોને કહેવાય લેખકને જ કહેવાય ને તો બિલકુલ સાચું છે કે કલમના ખોડે હોય છે કલમ કશ કશ એટલે એનું જે લેખણ વાપરી જાણનાર એને કલમ કશ કહેવાય એટલે કે લેખક જ કહેવાય બરાબર તો યસ અને પછીનું છે નામ અને અનુસંધાન સર્વનામ સાથે છે ક્રિયાનું અનુસંધાન છે સાથે હોય તો યસ સર્વક્રિયા એવું તો નામ જ નથી ક્રિયા નામ કે સક્રિય નહીં નહીં તો ક્રિયા વિશેષણ તો અહીંયા વ્યાકરણના સંદર્ભે જ વાત થઈ રહી છે એટલે ક્લિયર છે ક્રિયા વિશેષણ એટલે મતલબ વિકલ્પો એટલા સરસ છે કે તમે સાચો જવાબ તરત લખી શકશો આ બાબત ખાનગી રાખજો એવી સૂચના છતાં તેણે વિપરીત કાર્ય કર્યું ખાનગી રાખવાનું કીધું એને શું કર્યું યસ એને છડે ચોક એ જાહેર કરી દીધી તો યસ એમાં સી છે એ ક્લિયર કટ છે અને બિલકુલ સાચું છે કોરોનાના રોગચાળામાં હાંફી ગયો સમય ઉક્ત વાક્યમાં ક્યાં અલંકાર મિત્રો તમે ગયો સમય સમય હવે છે એ કોઈ સજીવ નથી અને હાંફી ગયો મતલબ કે એનો સજીવની અંદર આરોપણ કર્યું છે બિલકુલ સાચું છે સજીવ આરોપણ હે ને તો એકદમ સિમ્પલ અને તમને આવડે એવો સાદો અને સરળ રમેશે કહ્યું એ અદભુત કલાકાર છે એટલે લોકો તેને ચાહે છે ઉક્ત આપવામાં આવેલ વાક્યમાં વિરામ ચિહ્ન રમેશે કહ્યું અલ્પ વિરામ હે અને પછી આખે આખું જે વાક્ય છે એટલે લોકો તેને ચાહે છે એ જે બી છે એ પરફેક્ટ છે ત્યાર પછી છે વ્યોમ વાણી વ્યોમ એટલે તમને ખબર છે આકાશ એટલે વાણી સિમ્પલ આકાશવાણી એટલે એમાં કંઈ ખાસ વિચારવા જેવું નથી અફવા એ અરબી શબ્દ છે તો જાજમ મિત્રો આ એક તમે થોડા પાકા કરી લેજો બનશે તો હું એકાદ વિડીયો બનાવી દઈશ તો અફવા સામે અરબી છે તો જાજમ છે ને તુર્કી શબ્દ છે તો આ એક જરા જોઈ લેજો ત્યાર પછી શબ્દકોષમાં ગોઠવણીના ક્રમ મુજબ હવે આમાં તો તમને ખબર છે કે ઓ આ ઈ હોય તો પહેલાં આવે તો યસ આભ છે એ પહેલાં આવશે પછી તડકો પછી પડછાયો

વિદ્યાભવન ભોજે વિદ્યાભવન તો એ અમદાવાદમાં આવ્યું છે તો ખબર છે પણ બાર્ટન મ્યુઝિયમ ક્યાં આવ્યું છે તો હવે આ આમ તો જી નો પ્રશ્ન નથી જે પણ યસ આ પૂછાયેલો છે તો એ ભાવનગરમાં આવેલું છે બિલકુલ ખબર હોવી જોઈએ જસ્ટ મોટા ભાઈ શાંતિથી વાતો કરતા હતા હવે આ પેલા વાક્યને કરમણીમાં બરાબર ને તો મોટાભાઈ થી અથવા તો મોટાભાઈ દ્વારા શાંતિથી વાતો કરાતી હતી બરાબર તો એ જે ભૂતકાળ છે તો ભૂતકાળ જ રહી

નેવાનું પાણી આવી રહ્યું છે ને હાથ ધોઈ નાખવા એ જે સંદર્ભ છે એ એ તમે લઈ શકો છો એટલે વિકલ્પના આધારે ઘણી વસ્તુ સાવ ઇઝી થઈ જાય છે નેક્સ્ટ છે વાક્ય શુદ્ધિ મુજબ કયો વિકલ્પ સાચો છે હવે જો પહેલું આપણે વાંચીએ છીએ કે હોસ્પિટલના દરેકે દરેક ડોક્ટરે કોવિડ નાઇન્ટીન સામેની લડતમાં સેવા આપી છે ઓકે બરાબર લાગે છે આ જ માણસે મારો મોબાઈલ લીધો છે હવે જો આ અને જ ઈ છૂટું હોવું જોઈએ અહીંયા નથી ત્રણેય ખોટા વાક્યો છે એકે વાક્યો સાચા નથી ચાલો એ તો ત્રીજું જોઈ લે સ્ટાફે એક કોન્ફરન્સ રૂમમાં એકાઉન્ટ્સ કરતાં મીટિંગ કરી નહીં એ વાક્ય જોવામાં આવ્યું કે એક કોન્ફરન્સ રૂમમાં બરાબર એકાઉન્ટ્સ કરતાં સ્ટાફે મિટિંગ કરી આવું પણ બની શકે કોન્ફરન્સ રૂમમાં એકાઉન્ટ્સ કરતાં એક સ્ટાફે મિટિંગ કરી તો એ સંદર્ભ છે અહીંયા વાક્ય ગડબડ છે આડો આવડા છે તો યસ પહેલું જે વાક્ય છે એ બિલકુલ સાચું છે તો મિત્રો ભાષામાં મજા આવે છે બધી અને તમે એન્જોય કરી શકો એવું સરસ પેપર છે કે જ્યારે બે પંક્તિઓને અંતે સમાન ઉચ્ચાર વાળા શબ્દો આવે ત્યારે કયો અલંકાર આવે તો મિત્રો બે પંક્તિ છે અને એમાં સમાન ઉચ્ચાર વાળા શબ્દો એની પાછા ક્યાં આવે છે અંતે આવે છે પંક્તિઓને અંતે તો તમને ખબર છે એને પ્રાસ મેડ્યો કહેવાય અને અંતે છે એટલે અંત્યાનું પ્રાસ બિલકુલ સાચું છે અને છેલ્લો પ્રશ્ન કે આ દુનિયા ખાલી જગ્યાની નહીં ખાલી જગ્યા લોકોની છે એવું આપણે વારંવાર સાંભળવા મળ્યું હોય છે તો વિરુદ્ધાર્થી શબ્દોનો કયો વિકલ્પ યોગ્ય છે તો મિત્રો આ દુનિયા આની નહીં નાની છે તો દેવોની નહીં દાનઓની નહીં પુરુષોની નહીં સ્ત્રીઓની નહીં પણ વધારે બેસશે આ દુનિયા નિર્ધનની નહીં ધનિક લોકોની છે તો બિલકુલ સાચું છે અને એ પરફેક્ટ આવી રહ્યો છે તો મિત્રો મજા આવી આ જે પ્રશ્નો છે એ બહુ મજા આવે છે ચાલો ફટાફટ બધાને શેર કરી દેજો કોમેન્ટ્સ કરી દેજો અને હા આવા તો કેટલા બધા વિડીયોઝ આપણી ચેનલમાં છે સબસ્ક્રાઈબ તમે કરી જ હશે ન કર્યું હોય તો અત્યારે જ હો વિશ ઓલ ધ બેસ્ટ કોમેન્ટ જરૂર લખજો આવજો